હેલો ફ્રેન્ડ્સ, તમે બધા આવી ગયા? હા, તો આજે તો આપણે નવી નવી રમત રમવાના છીએ, તો તમે બધા રમત રમવા માટે તો રેડી જ હશો, ખરું ને? હું પણ રેડી છું. કેમ ખબર? તમને હું રમત રમાડવાની છું. તો ચાલો હવે રમત શરૂ કરીએ. તો જુઓ, હવે આપણે આ રમત કેવી રીતે રમવાની છે. તો અહીં એક બાઉલમાં કાચકા હોય ને, તેના ગોળ લખોટી જેવા બિયા છે, અને બીજું કાચનું બાઉલ છે, તેની અંદર આ ચમચીથી તમારે એક એક કરીને બિયા લેવાના અને કાચના બાઉલની અંદર મૂકવાના. એમ કરીને અહીં 10 લખોટી જેવા બિયા મૂકેલા છે, એ લઈને કાચના બાઉલની અંદર ચમચી વડે મૂકવાના છે. જે બાળકના 10-10 જલ્દી મુકાઈ જશે તે બાળક વિજેતા ગણાશે. તો ચાલો રેડી. એક એક કરીને આપણે બિયા ચમચીમાં લઈશું અને કાચના બાઉલની અંદર મૂકી દઈશું. હવે બાઉલની અંદર જીયાંશભાઈ જલ્દી મૂકે છે કે જેહિલભાઈ, તે આપણે જોઈએ. હા, આ તો જેહિલભાઈના જલ્દી જલ્દી મુકાઈ ગયા. જીયાંશભાઈ પણ જલ્દી જલ્દી મૂકવા માટે ખૂબ જ સરસ રીતે પ્રયત્ન કરી રહ્યા હતા. તો સરસ, આ રમતમાં જેહિલભાઈ વિજેતા બને છે. તો જુઓ, હવે આ બંને બાઉલ કોના છે? જેહિલભાઈના, અને આ બંને બાઉલ જીયાંશભાઈના છે. તો જેહિલભાઈના બાઉલમાંથી દરેક બિયા કાચના બાઉલમાં મુકાઈ ગયા છે, અને જીયાંશભાઈના 2 બિયા રહી ગયા છે, એટલે જેહિલભાઈ વિજેતા બને છે. જુઓ, હવે આપણે બીજી એક રમત રમવાના છે. એ રમત કેવી રીતે રમવાની છે? તો અહીં 3 સ્ટીલના ગ્લાસ મૂકેલા છે, એના ઉપર આઈસ્ક્રીમ સ્ટીક મૂકેલી છે, અને બાજુમાં કાચના બાઉલમાં ચોરસ લાલ અને પીળા એવા બ્લોક મૂકેલા છે. હવે આ બ્લોકને એક એક કરીને એક ચમચી પર 4 બ્લોક મૂકવાના છે, એક લાલ અને એક પીળો, એક લાલ અને એક પીળો, એવી રીતે ગોઠવવાના છે. એ રીતે ત્રણેય ગ્લાસ પર ગોઠવી દેવાના છે. જે બાળકના જલ્દી બ્લોક ગોઠવાઈ જશે તે બાળક વિજેતા ગણાશે. તો ચાલો રેડી. સરસ, જુઓ કેવા સરસ ધ્યાનથી રમે છે. અલગ અલગ કલરના બ્લોક તેઓ ગોઠવી રહ્યા છે. અરે વાહ, તેમને તો બ્લોક ગોઠવવાની ખૂબ જ મજા આવે છે, ખરું ને? સરસ, જલ્દી જલ્દી ગોઠવી રહ્યા છે. સીધી લાઇનમાં ગોઠવવાનું આપણે, એટલે એક પણ બ્લોક આપણું નીચે પડે નહીં. અરે વાહ, જેહિલભાઈએ ફટાફટ બ્લોક ગોઠવી દીધા, એટલે આ રમતમાં પણ જેહિલભાઈ વિજેતા થયા. તો જુઓ, અહીં ગ્લાસ ઉપર જે બ્લોકની ગોઠવણી કરી છે એ જેહિલભાઈની છે. એમણે અલગ અલગ પીળા અને લાલ એ રીતે એક સ્ટીક ઉપર 4 બ્લોક ગોઠવી દીધા છે. હવે અહીંના જે ગ્લાસ છે એ જીયાંશભાઈના છે, પણ જીયાંશભાઈથી થોડી ભૂલ થઈ ગઈ છે. એમણે વચ્ચેના ગ્લાસ ઉપર 4 ગોઠવેલા છે, ત્યાર પછી પહેલા ગ્લાસ ઉપર એમનાથી ભૂલમાં 5 ગોઠવાઈ ગયા છે, અને છેલ્લા ગ્લાસમાં 2 ગોઠવાયા છે, અને એક બ્લોક ગ્લાસની અંદર પડી ગયો છે. તો આ રમતમાં પણ જેહિલભાઈ વિજેતા બને છે. જુઓ, હવે આપણે બીજી એક રમત રમવાના છે. તે રમત કેવી રીતે રમવાની છે? તો અહીં ગ્લાસની પાછળ અલગ અલગ કલરના ગોળ સર્કલ કરેલા છે, અને એવા જ કલરની સ્કેચ પેન પણ છે. હવે આપણે સ્કેચ પેનનો કલર અને ગ્લાસની પાછળ જે ગોળ કરેલા છે તેનો કલર આપણે મેચિંગ કરીને જોડી કરવાની છે. તો ચાલો રમત રમવા માટે રેડી.
अरे वाह, जुओ स्केच पेन पहला हाथ में पकड़े छे, कलर जोई छे अने तेनी साथे ग्लास नी जोड़ी बनावे छे। खूब सरस जी अंश भाई, केवा सरस लाइन में गोठवी रह्या छे। अरे वाह सरस, जियांस भाई नी जल्दी जल्दी जोड़ी बनी गई। अरे वाह, जेहिल भाई नी पण बनी गई। हवे आपणे तेमणे जोड़ी बराबर बनावी छे के नहीं ते आपणे जोई लईए। जुओ तो आ तरफ नी जे जोड़ी बनावी छे ए जेहिल भाई नी छे, अने आ तरफ नी जे जोड़ी बनावी छे ए जियांस भाई नी छे, परंतु जेहिल भाई करता जियांस भाई नी जोड़ी जल्दी बनी गई हती। इतले आ रमत मा जियांस भाई विजेता बने छे। जियांस भाई ने खूब खूब अभिनंदन। जुओ हवे आपणे आ रमत केवी रीते रमवानी छे, तो बन्ने बाळको पासे एक एक ग्लास छे, ए ग्लास ने तेमणे फूक माडीने आगळ वधारवानुं छे। જે બાળકનું ગ્લાસ જલ્દી આગળ આવી જશે તે બાળક વિજેતા ગણાશે। તો ચાલો રેડી, સરસ અભિભાઈ અને અભિભાઈ, તો જુઓ આ રમતમાં અભિભાઈ ફૂંક મારીને ગ્લાસ જલ્દી આગળ વધારી દીધું, એટલે અભિભાઈ વિજેતા બને છે। તો અભિભાઈને ખૂબ ખૂબ અભિનંદન। તો બાળ મિત્રો, તમને રમત રમવાની મજા આવી ને? હવે આ રમત દ્વારા આપણને શું ફાયદો થાય? પહેલું તો આપણે અલગ અલગ રંગોની ઓળખ કરી શકીએ, પછી આપણું ધ્યાન પણ કેન્દ્રિત થાય, ખરું ને? હા, તો ચાલો આપણે ફરી પાછા મળશું અને આ રીતે રમતો રમતા રહેશું। આવજો।